દ્વારકામાં ભાણવડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને ભાણવડના જામપર ગામે જે પરિસ્થિતિ ઉભી થઈ, દ્વારકામાં મુશળધાર વરસાદની આ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. ભારે પવનની સાથે અહીંયા વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાના અલગ અલગ વિસ્તારથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું. કલ્યાણપુરની આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે કલાકમાં અહીંયા 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામોમાં વરસાદ થયો છે. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. પવનની સાથે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી છે. ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની વાત કરીએ તો તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાયી થયું છે. બીજી તરફ વાત કરીએ તો વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે અનેક વૃક્ષો સાથે વીજપોલ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ત્યારે ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ચારો તરફ પાણી ફરી વળ્યા છે. હાલ ખેડૂતોની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મુકુંદ મકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. દ્વારકામાં પવનની સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાના ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જે જોવા મળ્યો જેના કારણે કિનારા સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા હતા. ગોમતી ઘાટ પાસે તેમજ દરિયા કિનારે ઉછળતા મોજાનો આનંદ માણવા યાત્રિકો પણ પહોંચ્યા હતા. દ્વારકાના રાવલમાં PGVCLની ગંભીર બેદરકારી આ તરફ સામે આવે છે. જર્જરિત હાલતમાં રહેલા વીજપોલ નમી ગયો. જોખમી હાલતમાં વીજપોલ છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોવાનું સામે આવ્યું. વારંવાર રજૂઆત છતાં કામગીરી ન કર્યાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વીજપોલ અગાસી સાથે ટકી રહેતા મોટી દુર્ઘટના અહીંયા ટળી છે. તો આ તરફ વાત કરીએ જામનગરથી. જામનગરના લાલપુરમાં સવારે 4 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. રવિવારે મોડી સાંજે 1 ઇંચ વરસાદ નોંધાયો. સવારથી ફરી આ વરસાદનું આગમન થયું. વરસાદી વાતાવરણથી ગરમીમાંથી રાહત મળી, વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી. આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ પડતા ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી છે. રોડ પર માટી ધસી આવતા લોકોને મુશ્કેલી ઉભી થઈ. 20 ગામના લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી થઈ. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માટી ધસી આવી. કડુલી મૌડીથી ધાર સિમિલ જવાના રસ્તા પર રોડ ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગામ લોકોને હેરાન પરેશાન થવું પડ્યું. રોડ ઉપર 1 થી 2 ફૂટ ઊંચાઈમાં કાદવ કિચડના થર જામેલા જોવા મળ્યા. વાહન ચાલકોના જીવને જોખમને લઈને બાઇક પસાર કરવું મજબૂરી ભર્યું બન્યું. પરિસ્થિતિને જે પ્રકારે સર્જાઈ, મોટા વાહનો અહીંયા નીકળી ન શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. અચાનક એમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે અહીંયા આવી શકે તે પણ હાલ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. અમારે તો કોઈક બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ રસ્તો તરત આગેવાનું કંઈક કરવું પડે. રસ્તા પર માટી ઘસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા. વધુ માહિતી મેળવીશું. સહેજાબ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. સહેજાબ, જે રીતે છોટાઉદેપુરની હાલત જોવા મળી રહી છે, અહીંયા ગામ લોકોને સૌથી વધુ હાલાકી થઈ રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? ખાસ કરીને જે નસવાડીના ડુંગર વિસ્તારની અંદર જે ભારે વરસાદ થયો હતો જેના કારણે 20 ગામના લોકો મુશ્કેલીમાં છે.
હાલ જે માટી જે છે ડુંગરની તે રોડ ઉપર આવી ગઈ છે અને લોકોને અવર જવર માટે મુશ્કેલી સર્જાઈ રહી છે. આમ તો સવારથી આ પરિસ્થિતિ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારી ત્યાં પહોંચ્યા નથી અને આજે આદિવાસીઓને જે અવર જવર માટે જે મુશ્કેલી પડેલી છે તેની કોઈ પણ દરકાર લીધી નથી. આ પરિસ્થિતિ આજની નથી, સમય વિતતા ઘણા વર્ષો થઈ ગયા આ પરિસ્થિતિ છે. ગામના લોકો માંગ કરે છે કે આસપાસના વિસ્તારની અંદર એક સંરક્ષણ દિવાલ કરવામાં આવે જેથી માટી છે તે રોડ પર ના આવે અને અવર જવર માટે મુશ્કેલી ના પડે, પરંતુ અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી અને જે સ્થિતિ એથી પરિસ્થિતિ દર વર્ષે ઊભી થતી હોય છે. જયારે આ વર્ષનો જે સિઝનનો પહેલો જ વરસાદ છે અને આ પહેલા જ વરસાદની અંદર આટલી મોટી જે મુશ્કેલી જે સર્જાઈ રહી છે, લોકોને અવર જવર માટે તકલીફ પડી રહી છે. આ તો જે લોકો જે બાઇક લઈને પસાર થઈ રહ્યા છે, પરંતુ કોઈક ઇમરજન્સી સેવા હોય અને જો કોઈકને ડિલિવરી કોઈ એવી ભય હોય, કોઈકને કોઈક બીમારી હોય ને જે 108 પહોંચાડી હોય તો ગામ સુધી પહોંચી ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આમ તો આજે રોડ જે છે રોડ પર 2 ફૂટ જેટલું કાદવ આવી ગયું છે અને કડોલી મોડીથી ધાર સિમેલ જવાનો જે આખો રસ્તો છે તેમાં માટી માટી જોવા મળી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. જી સર્જા બાબર માહિતી બદલ. છોટાઉદેપુરમાંથી આજે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે. તંત્ર આ લોકોની વહારે આવે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા 1.5 ફૂટ સુધી આ જ પ્રકારે કાદવ કિચડના થર જોવા મળી રહ્યા છે અને જેને લઈને લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બાઇક ચાલકો પણ અહીંયાથી કયા પ્રકારે પસાર થઈ રહ્યા છે. જો મોટું વાહન હોય 108 એમરજન્સી સેવા હોય તો અહીંયા કઈ રીતે પહોંચી શકે તે મોટો સવાલ છે. ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઉભી થતી હોય છે, ત્યારે રાજકોટ શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. માત્ર 1 ઇંચ વરસાદમાં જ પોપટપરા નાળામાં પાણી ભરાઈ ગયા હતા. ચોમાસામાં દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે, પરંતુ ચોમાસું આવે એટલે સ્થિતિ તેની તેજ નજરે પડે છે. ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે. ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે. વિલ્સન હિલ અને શંકર ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, ત્યારે આ વખતે પ્રવાસન સ્થળ પર સેન સપાટા કે દારૂપીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી. પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ એક્શન માં આવી છે અને જે રીતે 31st ઉપર જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવે છે, તેવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ ઉપર પોલીસે ચેકપોસ્ટ ઉભી કરશે. અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત બબાલ પણ થતી હોય છે. પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તા ઉપર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતી હોય છે, ત્યારે દારૂ પીને આતંક મચાવનારા લોકોને પકડીને પોલીસ પાઠ ભણાવશે. મહત્વના પોઈન્ટ ઉપર પોલીસ સીસીટીવી પણ મૂકશે અને જેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. આગામી વીકથી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે. અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે અને વિલ્સન હિલ જે પ્લેસ છે, ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈપણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈપણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે, તો કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈપણ પ્રકારનો આતંક મચાવે છે, એ તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા છે. સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. જોયું છે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગોઠણસમાં પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ. વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી. શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહંમદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. આ તરફ જસદણમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ. જસદણ અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ. જસદણ, આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી. આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને પણ આ વરસાદથી ભારે ફાયદો થયો છે. આ બાજુ બોટાદમાં પણ ભૂકા કાઢી નાખે એવો વરસાદ પડ્યો. સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ વરસવાનું શરૂ થતાં બોટાદના રોડ પર પાણી વહેતા થયા. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. મેઘરાજાએ એવી એન્ટ્રી મારી કે રસ્તા પાણી પાણી થઈ ગયા. શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. આ બાજુ કોડીનાર ઉના પંથકમાં પણ વરસાદ તૂટી પડ્યો.
પડ્યો. કોડીનાર ઉનાના ગ્રામ્યમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો. કોડીનારના ઢોળાસા, વેળવા, બાવાના પીપળા, કડોદરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં આવી ગયા. બાળકોએ નહાવાની મજા માણી. આ તરફ અમરેલીમાં પણ મેઘરાજા અનરાધાર વરસ્યા. અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ તૂટી પડ્યો. ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીકપરા, ભાવરડી સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સાંબેલાધાર વરસાદથી જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો. આ બાજુ અમરેલીના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. લાઠી શહેરમાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા રોડ પર પાણી વહેતા થયા. ભારે બફારાથી લોકોને રાહત મળી. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી સર્જાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા. આ દ્રશ્યો છે અમરેલી શહેરના. અમરેલી શહેરમાં પણ તોફાની વરસાદ પડ્યો. ચક્કરગઢ, દેવળિયા, ગોખરવાડા સહિતના ગામોમાં વરસાદથી ભારે પાણી જોવા મળ્યું હતું. તો અમરેલીના ધારીમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ધારી, ચર, મોજર, પરબડી, આંબરડી, દહેડામાં ધોધમાર વરસાદ પડ્યો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું. ધાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ધાંધલપુર, ધમરાસળા, ટીટોડા, સખપર, ઢાંકણિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા. વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને નવજીવન મળ્યું. તો ગોંડલમાં પણ ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ. ગોંડલ શહેર અને તાલુકાના નાકડકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદે મંડાણ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ચોતરાફળ વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો. અમરેલી જિલ્લામાં તો સૌથી વધુ મેઘરાજા મહેરબાન. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ચોર લગને પરના મોટાભાગના તાલુકા અને ગામડાઓમાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની જાય. આ દ્રશ્યો છે અમરેલીના બાબરા પંથકના. અહીં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. ઉટવડ, ગરણી, ચરખા, કીડી, શિરવાણિયામાં વરસાદ પડતા ખેતરો તડબોળ થઈ ગયા. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે સાવરકુંડલાના. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી વહેતા થઈ ગયા. તો સાવરકુંડલાના નેસડી, બાજડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો સાવરકુંડલાની નાવડી નદીમાં પહેલી વખત નવા નીર આવ્યા છે. સીઝનના વહેલા વરસાદથી પહેલા નવા નીર આવ્યા છે. પ્રથમ વરસાદમાં પાણીમાં નદીનો કચરો તણાઈ ના આવ્યો હતો. લોકો પણ નીરના વધામણા કરવા માટે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા. તો અમરેલીના ધારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. ધારીના મોરજર ગામના રસ્તાઓ નદી બની ગયા. ધોધમાર વરસાદને કારણે કુઝવે પરથી પાણી વહેતા થયા. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સુત્રાપાડા, તાળાળામાં પણ સુપડાધારે વરસાદ પડ્યો. વેરાવળના ખંડેરી, લુંભા, રામપરા, ભેટાળી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. આ તરફ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું. મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. રસ્તાઓ પરથી પાણી ફરતા જોવા મળ્યા હતા. આ બાજુ મોરબીમાં પણ મેઘરાજા મંડાયા છે. હળવદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણી થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પાણીથી લથબથ ખેતરોના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા અને મૂળી તાલુકામાં પણ મેઘમહેર જમાવટ કરી કપાસ સહિતના પાકને મળ્યું છે નવું જીવન. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. માંડવીના નાની, મોટી, ભાડાઈ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદથી ગામની ગલીઓમાં પાણી વહ્યા. તો કચ્છમાં યુવાનોને હોશિયારી મારવી ભારે પડી. સ્ટંટ કરવા જતા બે થાર દરિયામાં ફસાય. મુંદ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પણ સ્ટંટ કરવાનું ભારે પડ્યું છે. એક કારનું ઇન્જિન ફેલ થઈ ગયું. દરિયામાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી આ થાર ગાડીને બહાર કાઢી. બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ગાડીને ડિટેન પણ કરી લેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ તૂટી પડ્યો. બરડા પંથકના નાગકા, ખિસ્ત્રી, બાવળવાવ ગામે વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. જિલ્લાના પાલીતાણા શહેરમાં વરસાદ તૂટી પડતો જોવા મળ્યો હતો. પાલીતાણાના સોનપરી, ખેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદની આ તસવીર જોઈ રહ્યા છો તે ડાંગની છે. ડાંગના વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી.
વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયામાં ઊંચા તૂતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયાદેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગ્યું. દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા. જોકે આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. આવા જોખમી માહોલમાં પણ કિનારા સુધી જોખમી અંતરે જવા પર્યટકોને જતા રોકવા વાળું કોઈ જોવા ન મળ્યું. આપણો ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ. તાળાળા, ગીર અને સુત્રાપાડામાં ભારે વરસાદ. જમાલપરા નજીક વોકળામાં પૂર આવ્યું છે. સુત્રાપાડાના જમાલપરા, ભુવાવડા, ગીર વિઠ્ઠલપુર, વડાલા અરણેજ સહિતના ગામોમાં ભારે વરસાદ છે. અંદાજે 2 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નાના નાના જે વોકળા હતા તે ઉભરાઈ ગયા છે. બીજી તરફ જાણકારી જતી પ્રમાણે નદીઓ જીવન બની ગઈ છે. સુત્રાપાડાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ જમાલપુરા નજીક વોકળામાં હોવાની જાણકારી છે. જમાલપરા નજીક વોકળામાં પૂર આવ્યું છે. સુત્રાપાડાના જમાલપરા, ગુવાવડા, ગીર વિઠ્ઠલપુર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલી ધારી પંથકના ગીર કાંઠામાં ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં રેલમ છેલ થઈ ગઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદે ચિત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. અમરેલી જિલ્લાની જીવાધોરી સમાન ચિત્રુંજી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. ધારીના ચાંચાઈ, પાણિયા, આંબાગાળા, નક્કી, મીઠાપુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. લોકમાતા શેત્રુંજી નદીમાં નવા નીર આવતા હરખની હિલી છે. પાછલા 2 દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા હતા. નદી નાળામાં નવા નીર આવી ગયા છે. તો અમરેલીના ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મન મૂકીને વરસ્યો છે. ધારીના ગોવિંદપુર, સુખપુર, કાંસા, સરસિયા, માલસિકા, મોરજર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. ગોવિંદપુર ગામની બજારમાં નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે. ધારી ગીરના ગ્રામ્યમાં મેઘો મન મૂકીને વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગોવિંદપુર ધારીના રસ્તાની વચ્ચેથી નદીઓ વહી રહી છે. શેરીની વચ્ચેથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદ થયો છે. અહીંયા પણ 1 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ધારીના ગોવિંદપુરમાં વરસાદને કારણે રવિવારના દિવસે કરફ્યુ જેવો માહોલ થઈ ગયો છે. ભારે વરસાદ થયો, દુકાનો બંધ જોવા મળી રહી છે. પરંતુ તે તમામની વચ્ચે જે શેરીઓ છે તેમાંથી નદીઓ વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.